सौ मित्रों स्वजनों विचार क्रांति अभियान ना अपना सौ ग्रुप ना मेंबरों मित्रों आज आपणे काइज़न पत्ती पर एक वधारानो एपिसोड आपवो छे अने आ एपिसोड छे सारी आदतों माटेनुं परिवर्तन। समझो सादी आदतों माटे परिवर्तन ये खरेखर तो काइज़न नुं गुजराती छे। काइज़न ए जापानीज नाम छे। एटले के आपणे सादी सारी आदतों पाड़वी ज पड़शे अने ए सारी आदतोनुं परिवर्तन आपणे केवी रीते करवुं एना विशेनी वात आ विडियोमां मारे आपवी छे। अपने सौने खबर छे के मगज एक कॉम्प्यूटर छे अने कॉम्प्यूटरनुं जे रचना छे ए मगजनी रचना उपरथी थई छे अने आपणे ए पण खबर छे के कॉम्प्यूटरमां जे प्रकारे प्रोग्रामिंग करवामां आवे छे ए ज प्रकारे तमे कॉम्प्यूटरनो उपयोग करी शको। मगजनी वात पण एवी छे। मगजनी अंदर तमे जे प्रकारनुं प्रोग्रामिंग करशो ए ज प्रकारना प्रोग्रामिंग थी मगज काम करशे। प्रश्न ए छे के आपणे आदतो अने लागणीओ बदलावानी छे। शुं काम बदलावानी छे के आपणा मगजनी अंदर शरूआतनी अंदर लागणीओ अने आदतोनुं प्रोग्रामिंग थई गयुं छे એટલે ખરાબ કોણે કર્યું છે એની આપણે ચિંતા ન કરીએ। નાનપણમાં કદાચ માતા પિતા દ્વારા અજાણતા થઈ ગયું હોય, શાળામાં થઈ ગયું હોય, સમાજમાં થઈ ગયું હોય, પણ એ પ્રોગ્રામિંગ છે એને આપણે કાઢવું પડે। એ કાઢવાની જરૂર નથી પણ સારું પ્રોગ્રામિંગ ફરીવાર કરી નાખીએ આપણે, એટલે કે આપણું મગજ આ ખરાબ પ્રોગ્રામિંગથી એટલું બધું સેટ થઈ ગયું હોય છે કે આપણને એ બહુ ગમતી બાબત થઈ જાય। કોઈ પણ ખરાબ આદત હોય એ આપણને પડી ગઈ હોય અને એ આપણને બહુ ગમે એટલે આપણે કાઢવા માટે આપણે તૈયાર થતા નથી। દાખલા તરીકે કોઈ પણ સામાન્ય બાબત, ખોટું બોલવાની ટેવ પડી ગઈ એટલે આપણને એ પછી નીકળે નહીં, આપણે કાઢવાનો પ્રયત્ન કરી પણ તો પણ નીકળે નહીં। પણ કાઇઝન જ એક એવી પદ્ધતિ છે કે જેને તમે ખરાબ આદતોને રીપ્રોગ્રામિંગ કરી ખરાબ જે લાગણીઓ છે એનું તમે રીપ્રોગ્રામિંગ કરી અને તમે સારી આદતો અને સારી લાગણીઓ લાવી શકો। મગજ વિરોધ જ કરવાનું છે કારણ કે અંદર તો બહુ નબળું જ પડ્યું છે। નવી આદત માટે તો તમે ઝડપી ફેરફાર કરવા માટે વિચારો એટલે મગજ તેનો વિરોધ કરે કારણ કે એને તો ગમતી વસ્તુ છે ખરાબ આદતો, ખરાબ લાગણીઓ। પણ તમે ઝડપી ફેરફારને બદલે જો તમે ધીરો ફેરફાર કરો, એકદમ નાનો, એકદમ ટૂંકો, કે જે મગજ નોંધ પણ લઈ શકતું ન હોય એટલે મગજ વિરોધ ન કરે, આપણને કદાચ સહકાર પણ આપી શકે। એટલે આપણે થાય શું કે આપણે માનો કે ઝડપથી પ્રોગ્રામ શરૂઆત કરી કે આપણે ધારો કે કોઈ પણ એક પ્રોગ્રામ નક્કી કરવો છે કે મારે 5 કિલોમીટર ચાલવું છે અથવા તો મારે કોઈ વ્યસન છોડવું છે। તમે એમ કહો કાલથી નહીં તો ઝડપી હશો કહેવાય, મગજ નહીં સ્વીકારે। 4-5 દિવસ તમે ગમે એટલો પ્રયત્ન કરશો તો એ મગજ તમને બીવડાવી રાખશે, ડર ઊભો કરશે અને તમે આખરે 4-5 દિવસમાં ફરીવાર એ ટેવ પાછા હતી એની સ્થિતિમાં અથવા તો તમારું જે વ્યસન હતું એની સ્થિતિમાં આવી જશે। ધારો કે સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી છે, સંકલ્પ કર્યો કાલથી જ શરૂ, એમ ન ચાલે। તમારે પહેલાં ધીમી ગતિએ શરૂઆતમાં એલાર્મ મૂકવો પડે, કોઈકને કહેવું પડે, આમ ધીમી ગતિએ કોઈને ખબર ન પડે એમ કાલથી સીધા તમે ઉઠી જશો એવું શક્ય ન બની શકે। શરૂઆતના 2-4 દિવસ તમે ઉઠશો તમારી જાતે, પણ 8-10 દિવસમાં તમારા મગજનો વિરોધ શરૂ થઈ જશે અને એ કારણે ટેવ બદલવાનું આપણે છોડી દઈએ છીએ। આવું જ વ્યસનમાં છે। એકાગ્રથી આપણે અભ્યાસ કરવા માટે આપણે ટેવ પાડવી છે, પણ આપણે એમ કહીએ કે કાલથી જો એકાગ્ર, એમ ન હાલે, કાલથી હું 3 કલાક સુધી એકાગ્ર રહી અને ભણવાની શરૂઆત કરી, ન થાય પહેલાં 1.5 કલાક કરો અઠવાડિયું, પછી ફરી અઠવાડિયું 1 કલાક કરો, પછી તમે 1.5 કલાક કરો, એમ કરતાં કરતાં તમે 3 કલાકમાં એકાગ્ર રહી શકશો। સખત મહેનત કરવાની ટેવ છે તો પહેલાં તમે 10 કલાક 12 કલાકને બદલે પહેલાં 2 કલાક કરો, પછી 3 કલાક કરો। કાઇઝન પત્તી સમયનો પૂરેપૂરો મારે ઉપયોગ કરવો છે તો પણ નાના નાના ટુકડામાં,
હકારાત્મક તેમજ શક્તિશાળી વિચારો તરફ પણ મનને દોરવું છે, પણ આ બધી બાબતમાં ધીમી ગતિએ તમે જાઓ, થોડી થોડું કરવાત કરો અને પછી તમે આગળ વધો। નમ્રતાથી વાત કરવી છે, નિયમિત સમયસર કામ કરવાની ટેવ પાડવી છે। આવી તો અનેક સારી ટેવો આપણે વિચારી શકાય। મગજનું પ્રોગ્રામિંગ વિરુદ્ધ થઈ ગયું હોય એટલે કોઈ પણ સંજોગોમાં સારી ટેવ માટે મગજ આપણને સાથ નથી આપતું। આ કોઈને ખબર છે? પોતાનો જ મગજ પોતાનો જ વિરોધ કરે। આ જ રીતે મગજમાં કલુષિત લાગણીનો પ્રોગ્રામિંગ થઈ ગયું। કલુષિત લાગણી એટલે શું? કોઈને ઈર્ષા કરવી, કોઈને અદેખાઈ કરવી, કોઈને ઉતારી પાડવા, કોઈને નુકસાન કરવું, આ કલુષિત લાગણી છે। આને આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ, બધાય કરે છે, પણ ઝડપી કરે છે। ધીમી ગતિએ કરો, થોડી થોડી શરૂઆત। અને આ બધી બાબતો માટે કાઈઝન જ એક પદ્ધતિ છે, સફળ થયેલી છે, અને એના ઉપર આપણે કોઈ પ્રયત્ન કરતા નથી। દરેક કાર્ય માટે, સારી આદત માટે, પરિવર્તન કરવા માટે કેટલો સમય લાગે, આ સમયગાળો કાર્ય ઉપર આધારિત છે। જો બહુ મોટું કાર્ય હોય તો એને માટે જરૂરી જે ટેવો આપણે પાડવાની છે એને માટે સમયનો ગાળો વધારે લાગે। પણ દાખલા તરીકે આપણે વિચાર કરી કે અભ્યાસની સારી ટેવો પાડવી છે, અથવા તો આપણે તંદુરસ્તી માટે સારી ટેવો પાડવી છે, તો એ દરેક માટે સમય જુદો હોય। પણ સામાન્ય રીતે મનોવિજ્ઞાન એમ કહે છે કે તમે 21 દિવસમાં તમારી ટેવનું રૂપાંતર કરી શકો। એટલે કે તમારી જે ટેવ છે એને 21 દિવસમાં રૂપાંતર કરો, 21 ટુકડામાં રૂપાંતર કરો, અને એક એક ટુકડો તમે કાઢતા જાઓ તો 21મા દિવસે તમારે એ ટેવ નીકળી જાય। તમે જોઈ શકશો કે બનવા જોગ છે, કદાચ કોઈ ભારે ટેવ હોય તો વધારે સમય પણ લાગે। એટલે આપણે કેમ કહેવામાં આવે છે કે કોઈ પણ ટેવને કાઢવા માટે સામાન્ય રીતે 15 દિવસથી 60 દિવસનો સમય લાગતો હોય છે। પણ દરેક વખતે ભાગ તો પાડવા જ પડે। નાના પરિવર્તનો હોય એટલે મગજ આપણો વિરોધ કરતો નથી, આપણને સહયોગ આપે છે। આ એક જ વાક્ય ધ્યાનમાં રાખો, દરેક ભાગમાં, દરેક નાના ભાગમાં આપણને કેટલી સફળતા મળી। દાખલા તરીકે આપણે 10 માવા ખાઈ છીએ અને કાલથી એક અઠવાડિયા માટે 9 કરી નાખ્યા, તો આપણને શું ખબર, શું થયું? કાંઈ નહીં થાય, તમને કોઈ તકલીફ નહીં પડે। તમને એની નોંધ કરો કે મને કોઈ તકલીફ પડી નહીં। ફરી 8 કરી નાખો, શું થાય છે? નોંધો કે ક્યારેક યાદ આવ્યું અથવા તો મને કોઈ તકલીફ ન પડી। નોંધ છે એ કાઈઝન પદ્ધતિમાં સૌથી અગત્યની વાત છે। અને જો તમને કાંઈ પણ ફેર ન પડ્યો હોય, કોઈ તકલીફ ન પડી હોય, તો તમે તમારી જાતને ધન્યવાદ આપો। તમે સફળ થયા છે એના માટે આનંદ વ્યક્ત કરો, તમે સફળ થયા છે એના માટે ખુશી વ્યક્ત કરો। જેમ જેમ સફળતા મેળવતા જાઓ, તમે તેમ તેમ તમારી જાતને ધન્યવાદ, જાતે ધન્યવાદ આપો। તમારામાં જે ફેરફાર થતો જાય તે તમારા મિત્રોને અને સ્વજનોને પણ કહો, કારણ કે સ્વજનો અને મિત્રોને તમે કહેશો ને તો તમારા મિત્રો તમને પૂછશે કે ભાઈ ઓલી ટેવનું શું થયું। એટલે કે મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે કોઈ પણ સારી ટેવ પાડી શકાય। પહેલા નક્કી કર્યો કે આપણે અભ્યાસ માટેની વાત છે તો અભ્યાસની સારી ટેવો કઈ, પછી આપણે એમ કે બિઝનેસમાં જવું છે તો બિઝનેસની સારી ટેવો કઈ, ધારો કે આપણે કોઈ સ્પોર્ટ્સમાં જવું છે તો સ્પોર્ટ્સની સારી ટેવો કઈ, જેને માટે મેં કેટલાક વિડીયો આપ્યા છે, તમે ટેવોનું લિસ્ટ બનાવો, કોકને પૂછો અને એક પછી એક ટેવને કાઢવાનો પ્રયત્ન કરો। એક હારે તમે જાજી ટેવ, કદાચ વધીને 2 ટેવ કાઢવાનો પ્રયત્ન કરશો તો ચાલશે, પણ એક હારે 4-5 ટેવ કાઢવાનો પ્રયત્ન ન કરો। મિત્રો, હું તમને ચોક્કસપણે કહું છું કે તમારી નબળી કોઈ પણ ટેવ, નબળી તમારી કોઈ પણ કોઈ લાગણી, એનો ફેરફાર તમે જો કરશો ત્યાર પછી જ તમારા વિકાસની શરૂઆત થશે। આજનો આ વિડીયો યુવા પેઢી માટે જ નહીં પણ દુનિયાના કોઈ પણ માણસ માટે ખૂબ ઉપયોગી છે એવી લાગણી વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું। ધન્યવાદ સાહેબ।